नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। गंगोत्री स्कूल गोंडल वती हूँ नितिन सेलावड़ा। आपणो आ ऑनलाइन एजुकेशन में हार्दिक स्वागत करूँ छू। आज आपणो टॉपिक है वाणिज्य व्यवस्था और संचालन विषय में, पाठ नंबर है संचालन स्वरूप और महत्व। एम प्रश्न है उच्च सपाटी संचालन विषय। गया लेक्चर में आपणे संचालनની સપાટીઓનો ઉદ્ભવ કઈ રીતના થાય જોયું હતું કે સત્તા અને જવાબદારીની સોંપણી કરો એટલે સંચાલનની વિવિધ સપાટીઓનો શું થાય છે ઉદ્ભવ। એ સપાટી બને ત્યાં સુધી ઓછી રાખવી છે, કારણ કે સંચાલનની સપાટી જેમ વધુ એમ ખર્ચ વધુ। હવે સંચાલનની મુખ્ય એટલે સપાટીઓ કેટલી છે? ત્રણ। ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન, ત્રણ સપાટી સંચાલન। આમ સંચાલનની ત્રણ સપાટીઓ છે, એમાંથી આજે ચર્ચા કરવાની છે ઉચ્ચ સપાટી સંચાલન વિશે। બરાબર, સંચાલનની ત્રણ સપાટી એમાંની એક સપાટી છે ઉચ્ચ સપાટી સંચાલન। તો ઉચ્ચ સપાટી સંચાલન વિશેની બધી જ ચર્ચા આજે કરવાની છે, મતલબ કે એમાં કોનો કોનો સમાવેશ થાય છે, એને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે, એના કાર્ય શું છે। બરાબર, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, બોર્ડમાં 3 માર્કમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન। બરાબર, ઉચ્ચ સપાટી સંચાલન વિશે સમજૂતી આવો એવો 5 માર્કમાં પણ પૂછાઈ શકે। 3 માર્કમાં પૂછે તો માત્ર કાર્ય પૂછશે, ઉચ્ચ સપાટી સંચાલનના કાર્ય જણાવો। બરાબર, આ બધા 1 માર્કના પ્રશ્નો મેં અહીંયા લખી દીધા છે અલગ અલગ રીતે। તો ચાલુ કરી ઉચ્ચ સપાટી સંચાલન। ઇંગ્લિશમાં કહેવાય છે ટોપ લેવલ મેનેજમેન્ટ। બરાબર, તો ઉચ્ચ સપાટી સંચાલન એટલે શું એવું કેવું એવો પ્રશ્ન પૂછાય તો હું લખશું। બરાબર, કોને કહેવાય ઉચ્ચ સપાટી સંચાલન? તો કે સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી સંચાલન તરીકે ઓળખવામાં આવે છે। જે સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી છે, હંધાઈથી વધારે સત્તા, સંચાલનની જે સૌથી વધારે સત્તા ધરાવે છે, જેની પાસે સૌથી વધારે સત્તા છે, ઈ જે સપાટી છે ને એને કઈ સપાટી કહેવામાં આવે છે? ઉચ્ચ સપાટી સંચાલન। બરાબર છે, એટલે સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી સંચાલન તરીકે ઓળખવામાં આવે છે। પછી ઉચ્ચ સપાટી સંચાલન છે ને એને બે અન્ય નામ તરીકે ઓળખવામાં આવે છે। એટલે એવો પ્રશ્ન પૂછાય કે ઉચ્ચ સપાટી સંચાલનના અન્ય નામ જણાવો કે ઉચ્ચ સપાટી સંચાલનના બીજા નામ જણાવો, એવો પ્રશ્ન પૂછાય તો તમારે આ બે નામ છે એના બે, સર્વોચ્ચ સપાટી અને ટોચની સપાટી। કારણ કે ઓલી આકૃતિ જોઈતી ત્રિકોણાકારની, એમાંથી સૌથી ઉપર હતી, ટોચ ઉપર હતી, ઉચ્ચ સપાટી હતી, ક્યાં હતી? ટોચ ઉપર હતી। ટોચ ઉપર હતી એટલે કહેવાય એનું બીજું નામ શું પડી ગયું? ટોચની સપાટી। સર્વોચ્ચ સપાટી શા માટે? તો કે સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવે છે, સર્વોચ્ચ એટલે બધાથી વધારે, બધાથી વધારે સત્તા કોની પાસે છે? ઉચ્ચ, મધ્ય કે તળ પાસે? તો કે ઉચ્ચ પાસે, એટલે એનું બીજું નામ પડ્યું છે સર્વોચ્ચ સપાટી। બરાબર, ત્રીજો પ્રશ્નમાં આગળ વધી કે આ ઉચ્ચ સપાટીમાં સંચાલક મંડળ, જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય વહીવટી અધિકારીનો સમાવેશ થાય, આ 4 વ્યક્તિનો સમાવેશ થાય। ધ્યાન રાખજો, આકૃતિમાં 3 જ નામ આવ્યા હતા, જે પ્રથમ 3 નામ આપવામાં આવેલા છે એ જ નામ આવેલા હતા આકૃતિમાં, અહીંયા 4 નામ આપવામાં આવેલા છે। તો આ જે પ્રથમ નામ છે સંચાલક મંડળ, જેને આપણે સપાટીની જે આકૃતિ સમજૂતી મેળવતા હતા ત્યારે ચર્ચા કરેલી હતી કે બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ઓળખાય છે, BOD, જનરલ મેનેજર GM, મેનેજિંગ ડિરેક્ટર MD, આ ચર્ચા કરેલી છે આપણે, પણ એક વધારાનું નામ આવ્યું મુખ્ય વહીવટી અધિકારી। બરાબર, મુખ્ય વહીવટી અધિકારી, મુખ્ય વહીવટી અધિકારીને શોર્ટ ફોર્મ તરીકે ઇંગ્લિશમાં કહેવાય છે CEO. મુખ્ય વહીવટીનું શોર્ટ ફોર્મ થાય છે CEO. બરાબર, CEO નું ફૂલ ફોર્મ થાય છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. તો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનો સમાવેશ પણ કેમાં થઈ જાય છે? ઉચ્ચ સપાટી સંચાલનમાં, જે આપણે આકૃતિમાં આવેલું ન હતું। શા માટે આવેલું ન હતું?
કારણ કે સીઈઓ તરીકે આ ઉપરના ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ હોય. મતલબ કે હું એમ કહું કે સંચાલક તરીકે જે વ્યક્તિ હોય એ જ વ્યક્તિનું નામ સીઈઓમાં પણ હોઈ શકે, એટલે કે એ પોતે સીઈઓ પણ હોઈ શકે, સંચાલક હોય, અથવા તો એમડી છે એ સીઈઓ પણ હોઈ શકે, એવું કદાચ બની શકે છે. એટલા માટે અહીંયા ત્રણ જ નામ આપવામાં આવ્યા હતા. દાખલા તરીકે રિલાયન્સ કંપનીના સીઈઓ ની વાત કરી તો કે નીતાબેન અંબાણી, એ રિલાયન્સ કંપનીના સીઈઓ તરીકેનું પદ ધરાવે છે, તો એનું નામ સંચાલક મંડળમાં પણ હશે. બરાબર, એટલે જે સીઈઓ છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, એને કહેવાય છે મુખ્ય વહીવટી અધિકારી, જે કંપનીનો મેઇન માણસ છે. બરાબર, લગભગ સીઈઓ છે એ કંપનીનું બધી વસ્તુ નીતિ વિષયક નિર્ણયો લેવાનું કામ કરતા હોય છે. ટૂંકમાં એક મેઇન વ્યક્તિ છે. એટલે એવો પ્રશ્ન પૂછાય કે ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે, તો કે ઉચ્ચ સપાટી સંચાલનમાં આ ચાર વ્યક્તિનો સમાવેશ થાય. સંચાલક મંડળ, જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર, મુખ્ય વહીવટી અધિકારી, કૌંસમાં સીઈઓ. એ સીઈઓ નું એક માર્કમાં ફૂલ ફોર્મ પૂછાઈ શકે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. હવે આ ઉચ્ચ સપાટી સંચાલન છે, આ ઉચ્ચ સપાટી સંચાલનનું મુખ્ય કાર્ય શું, મેઇન કાર્ય શું? તો કે ધંધાકીય એકમમાં જે નીતિ વિષયક નિર્ણયો લેવાનું કાર્ય છે, નીતિ વિષયક નિર્ણયો લેવાનું કાર્ય ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત થયેલું હોય છે. જે ધંધાકીય એકમના નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે છે, જે મેઇન નિર્ણયો લેવામાં આવે છે, તો ધંધાકીય એકમના નીતિ વિષયક નિર્ણયો લેવાનું કાર્ય ક્યાં થાય છે? તો કે સંચાલનની ઉચ્ચ સપાટીએ કરવામાં આવે છે. બરાબર, નીતિ વિષયક નિર્ણય એટલે ભવિષ્ય અંગેના નિર્ણય, આયોજન અંગેના નિર્ણય. બરાબર, કારણ કે નીતિ છે એનું બીજું જે નામ છે આયોજન તરીકે ઓળખવામાં આવે છે. આયોજનનું એક ઘટક છે નીતિ છે. એટલે ભવિષ્ય અંગેનું પ્લાનિંગ કરવાનું હોય તો એ કોણ કરશે? ઉચ્ચ સપાટી સંચાલન, એટલે કે માલિક દ્વારા કરવામાં આવે. બરાબર, સ્કૂલ હોય તો સ્કૂલના માલિક એટલે કે પ્રિન્સિપાલ દ્વારા આ બધા કામ, નીતિ વિષયક નિર્ણયો લેવાનું કામ કરવામાં આવતું હોય. કે ભવિષ્યમાં સ્કૂલનું ડેવલપિંગ કરવું છે, કેટલી સ્કૂલ, કઈ રીતે વધારવી, એનો વિકાસ કઈ રીતના કરવો, આ બધા જ નિર્ણય કોણ કરતા હોય? પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલ ક્યાં સમાવેશ થઈ? ઉચ્ચ સપાટી સંચાલનમાં. એટલે ધંધાકીય એકમના નીતિ વિષયક નિર્ણયો લેવાનું કાર્ય ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત થયેલું હોય છે. આ મિત્રો અલગ અલગ ટૂંકા પ્રશ્નો હતા. ઉચ્ચ સપાટી સંચાલન એટલે શું, પછી અન્ય ક્યાં નામે ઓળખવામાં આવે, અથવા બીજા ક્યાં નામે ઓળખવામાં આવે, ઉચ્ચ સપાટીમાં કોનો કોનો સમાવેશ થાય છે, સીઈઓ નું પૂર્ણ નામ આપો, ઉચ્ચ સપાટીનું મુખ્ય કાર્ય જણાવો, તો આ બધા છે સંચાલનની ઉચ્ચ સપાટી અંગેના ટૂંકા પ્રશ્નો. બરાબર, હવે ખૂબ જ અગત્યનો મેઇન પ્રશ્ન આવે છે, ઉચ્ચ સપાટી સંચાલનના કાર્ય જણાવો. બરાબર, આ પ્રશ્નો 3 માર્કમાં પૂછાઈ શકે. બરાબર, 3 માર્કમાં ઉચ્ચ સપાટી સંચાલનના કાર્ય જણાવો એવો પ્રશ્ન પૂછાય. તમારે 10 મુદ્દામાંથી 9 મુદ્દા લખવાના થશે. મિત્રો, અહીંયા કઈ નક્કી નથી હોતું, બોર્ડ ક્યારેક 6 મુદ્દા પૂછે છે. જ્યારે સમજૂતી વાળો પ્રશ્ન હોય, દાખલા તરીકે સંચાલનની લાક્ષણિકતા, 7 મુદ્દા આપણી ટેક્સ્ટ બુકમાં છે, સમજૂતી સાથે છે, તો ત્યારે આવા મુદ્દા છે કોઈ પણ 6 લખી શકો. મતલબ સંચાલનની લાક્ષણિકતા પૂછેલી હોય 3 માર્કમાં, તો 6 મુદ્દા સમજૂતી આપશો ત્યારે તમને 3 માર્ક મળી જશે. પણ જ્યારે આવા એમ કે ભાઈ ઉચ્ચ સપાટી સંચાલનના કાર્ય જણાવો, મતલબ કે આ સમજૂતી વગરનો પ્રશ્ન છે, જો આમાં કઈ સમજૂતી અંદર નથી, મુદ્દો અને એની અંદર સમજૂતી આવે એવું કઈ નથી, એટલે સમજૂતી વગરનો પ્રશ્ન હોય ત્યાં તમને 1 માર્કમાં 3 મુદ્દા લખાવશે, જ્યારે વા 1 માર્કમાં 2 જ હતા, અહીંયા 1 માર્કમાં 3, એટલે કોઈ પણ 9 મુદ્દા લખવા પડશે. એટલે ખાસ અગત્યનું યાદ રાખજો, માર્ચ 2019માં જ્યારે પ્રશ્ન પૂછાણો સપાટી એક સપાટીના કાર્ય પૂછેલા હતા, તો ત્યારે લગભગ વિદ્યાર્થીઓએ એ મિસ્ટેક કરેલી હતી કે 6-6 કાર્ય જ લખેલા હતા. 6-6 કાર્યનો મિનિંગ કે 2 જ માર્ક મળે, કારણ કે કોઈ પણ 9 કાર્યના 3 માર્ક હતા,
એક માર્ક માં ત્રણ કાર્ય લખવાના છે. બોર્ડ બરાબર ગમે એટલા માંગ્યા હોય, બે માંગ્યા હોય, ત્રણ માંગ્યા હોય, આપણે એક માર્ક માં ત્રણ લખશું એટલે ચાલશે. બરાબર. તો આ ઉચ્ચ સપાટી સંચાલન ના કાર્ય સૂત્ર છે, હે અંધા અમુ ડીશ ન લાયું, હે અંધા અમુ ડીશ ન લાયું. બરાબર. હે એટલે થશે હેતુ, અ એટલે થશે અંદાજપત્ર, ધા એટલે થશે ધારાકીય જોગવાઈ, અ એટલે થશે અહેવાલો, મુ એટલે થશે મુખ્ય વહીવટી અધિકારી, ડી એટલે થશે ડિરેક્ટરો, સ એટલે થશે સંચાલન અથવા સમસ્યા, ગમે ગમે એ રાખી શકો છો, ન એટલે થશે નફાની વહેંચણી, લા એટલે થશે લાંબા ગાળાનું આયોજન, અને યો એટલે થશે યોજનાઓ. બરાબર. તો આવી રીતે અલગ અલગ આપણા સૂત્ર છે. હે અંધા અમુ ડીશ ન લાયું. બરાબર. પેલું છે ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુ નક્કી કરવા. જે ધંધાકીય એકમનો મેઇન હેતુ હંમેશા હોય છે નફા અંગેનો, પ્રોફિટ અંગેનો. તો કેટલો નફો કરવો એ હેતુ કોણ નક્કી કરશે? ઉચ્ચ સપાટી વાળા, મતલબ કે એકમના માલિકો અથવા સંચાલકો આપણે જેને કહીશું, એ નક્કી કરશે કે ભાઈ એકમનો મુખ્ય હેતુ શું, કેટલા કરોડનો નફો કરવો, અને ગૌણ હેતુ, એ હેતુને પાર પાડવા માટે, એ જે મુખ્ય હેતુ છે એને પાર પાડવા માટે અંદર બીજા હેતુ નક્કી કરે છે, એને કેવા હેતુ કહેવાય છે? ગૌણ હેતુ. બરાબર. આ ધંધાકીય એકમના મુખ્ય હેતુ અને ગૌણ હેતુ નક્કી કરવાનું કાર્ય એ કોણ કરવામાં કોણ કરે છે? એકમના સંચાલકો, એટલે કે ઉચ્ચ સપાટી સંચાલન. બરાબર. સ્કૂલ હોય સ્કૂલ તો અહીંયા પ્રિન્સિપાલ છે ને એ નક્કી કરશે કે ભાઈ મારે છે ને ચાર નવડા જોઈએ છે, 99.99 PR એક વિદ્યાર્થીઓને આવવા જોઈએ, કે એકથી વધુ વિદ્યાર્થીઓને. ટૂંકમાં એ એક મુખ્ય હેતુ છે. હવે એ હેતુને પાર પાડવો છે ને તો દરેક વિષય વાઇઝ નક્કી હેતુ કરવામાં આવે છે. દાખલા તરીકે થિયરિકલ સબ્જેક્ટ હોય, BSc ઇકો છે, તો એમાં દાખલા તરીકે વિષય શિક્ષકને હેતુ એટલે ગોલ આપે છે 99 માર્કનો, કે તમારા વિષયમાં 99 માર્ક આવવા જોઈએ, શું આવવા જોઈએ. એકમ વસ્તુ જે પ્રેક્ટિકલ વિષય છે એને એમ કહે છે કે ભાઈ 100 માર્ક આવવા જોઈએ, 100 માંથી 100. બરાબર. અને ભાષા જેવા વિષય છે તો એમાં કહે છે કે ભાઈ 91, 92, 93 માર્ક આવવા જોઈએ. આ એક બધાને ગોલ આપે છે, હેતુ કહે છે. તો એ કેવા હેતુ થઈ ગયા? ગોળ. જયારે બોલો ચાર નવડાનો હેતુ છે એ કયો હેતુ છે? મુખ્ય હેતુ. કારણ કે ચાર નવડાને પહોંચી વળવા છે તો એ ગૌણ હેતુ નક્કી કરવા પડે. બરાબર. તો આયા ધંધાકીય એકમમાં જે એ પ્રોફિટના હેતુને પાર પાડવા માટે આમ ઉત્પાદન અધિકારી હોય, વેચાણ અધિકારી હોય, એને ગોલ આપવામાં આવતા હોય છે, તો એ ગૌણ કહેવાય. જ્યારે પ્રોફિટનું જે છે એ કયો થાય? મુખ્ય. તો આ ધંધાકીય એકમમાં મુખ્ય અને ગૌણ હેતુ નક્કી કરવા. ત્યારબાદનો બીજો મુદ્દો થશે ધંધાકીય એકમના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલ અંદાજપત્ર મંજૂર કરવા. મિત્રો, એ શબ્દ આવ્યો વિભાગ, વિવિધ વિભાગો, વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજપત્ર મંજૂર કરવા. બરાબર. અંદાજપત્ર, હવે અંદાજપત્ર છે ને એ આપણે આ ઉચ્ચ સપાટી વાળા નથી બનાવતા. અંદાજપત્ર બનાવવાનું કાર્ય કોણ કરે છે? તો કે વિવિધ વિભાગો, એટલે વિભાગો એટલે મધ્ય સપાટી. કારણ કે મધ્ય સપાટીમાં કોનો સમાવેશ થાય? તો કે વિવિધ વિભાગના વિભાગીય અધિકારીઓ. તો એ વિભાગીય અધિકારીઓ છે ને પોતપોતાના વિભાગના અંદાજપત્ર બનાવશે. એ અંદાજપત્ર છે ને ઉચ્ચ સપાટીએ મંજૂરી માટે મોકલશે. બરાબર. એટલે દાખલા તરીકે આ નાનકડી એવી આકૃતિ દોરું છું અહીંયા. બરાબર. આ સંચાલનની ઉચ્ચ સપાટી છે, આ મધ્ય સપાટી છે, અને આ તળ સપાટી છે. તો વિવિધ વિભાગો દ્વારા એટલે કે અહીંયા અંદાજપત્ર બનશે, અહીંયા અંદાજપત્ર બનશે. બરાબર. એ લોકો ખાલી અંદાજપત્ર જે બજેટ છે ને એ બનાવશે, કે ભાઈ વેચાણ વિભાગ છે તો એમાં ભવિષ્ય અંગેનું આયોજન કરેલું હશે, કે અમારે આટલા સેલ્સમેન જોઈએ, આટલા પગારમાં કદાચ ખર્ચ થશે, ઉત્પાદન હોય તો ઉત્પાદન અંગેનો ખર્ચ હોય, મશીનરી અંગેની આ બધી વસ્તુ અંગેનું એક અંદાજપત્ર બજેટ હોય, ટૂંકમાં આવક અને જાવક દર્શાવતું પત્રક છે અંદાજપત્ર. વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, ઉત્પાદન વિભાગ,
તો આ બધાય અલગ અલગ વિભાગો છે એ અંદાજપત્ર મોકલશે. બરાબર, અહીંથી ક્યાં મોકલવામાં આવે છે? અહીંયા. તો અહીંથી મોકલશે, બનાવશે આ લોકો. જ્યારે આ લોકો આ ઉચ્ચ સપાટી છે ને, તો ઉચ્ચ સપાટી વાળા શું કરશે? મંજૂર કરશે. તો આ થઈ ગયું એકમ ધંધાકીય એકમના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રોને મંજૂર કરવા. બરાબર છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો, ધારાકીય જોગવાઈઓ નું પાલન કરવું અને એકમ સાથે સંકળાયેલા વિવિધ વર્ગોના હિતની જાળવણી કરવી. જે ધારાકીય જોગવાઈઓ છે એનું પાલન કરવું. ધારાકીય જોગવાઈઓ એટલે કાયદાકીય જોગવાઈઓ. ગ્રાહક સુરક્ષા ધારો, એની અંદર જોગવાઈ આપવામાં આવેલી છે, એ ધારાકીય જોગવાઈ. ગુમાસ્તા ધારો, બરાબર, આવા અલગ અલગ પ્રકારના ધારા છે. કર્મચારી કલ્યાણ ધારો, લઘુત્તમ વેતન ધારો, તો એની અંદર જે રૂલ્સ આપવામાં આવેલા છે એ એક પ્રકારની જોગવાઈઓ છે. તો એ જે ધારાકીય જોગવાઈઓ છે એનું શું કરવાનું છે? પાલન કરવાનું છે. અને એકમ સાથે સંકળાયેલા વિવિધ વર્ગોના હિતની જાળવણી કરવી. હવે એકમ સાથે સંકળાયેલા વર્ગો કોણ, તમે કોને કહ્યું? એકમ સાથે સંકળાયેલા વર્ગો કોણ કહ્યું? તો કે માલિકો, કર્મચારીઓ, ગ્રાહકો, સરકાર, સમાજ, કાચો માલ પૂરો પાડનાર. બરાબર, આ બધી જે વર્ગ, આ બધાને વર્ગ તરીકે ગણતરી કરવામાં આવે છે. માલિકો છે, એના માલિકો છે, એને હિત, એનું હિત શેમાં રહેલું છે? તો માલિકોને નફો મળતો હોય છે ધંધામાંથી, તો એ એનું હિત છે. તો માલિકોને નફો આપવામાં આવે છે, તો માલિકના જે માલિકના હિતની શું કરી? જાળવણી. એકમ સાથે સંકળાયેલ વર્ગોના હિતની જાળવણી કરવી. એટલે આ બધા એકમ સાથે સંકળાયેલા વર્ગો, માલિકો, કર્મચારીઓ, ગ્રાહકો, સરકાર, સમાજ, કાચો માલ પૂરો પાડનાર, પછી ડિબેન્ચર હોલ્ડરો કે પછી બોન્ડ હોલ્ડરો, ટૂંકમાં જે પૈસા આપતા હોય એ માલિક સિવાયના, માલિક એ પૈસા જ આપે છે. બરાબર, પણ માલિક છે એ શેર હોલ્ડરને જ ખાલી માલિક કહેવાય. બાકીના જે ડિબેન્ચર હોલ્ડર છે એને કહેવાય રોકાણકાર. અને શું કહેવાય છે? રોકાણકાર. એટલે ડિબેન્ચર હોલ્ડર, બોન્ડ હોલ્ડર, બેંક જે પૈસા ઉછીના દે છે એ રોકાણકાર. તો આ બધાના હિતની શું કરવાની છે? જાળવણી. કર્મચારી છે, તો કર્મચારીને સમયસર પગાર દો, એના હિતની જાળવણી થઈ ગઈ. બરાબર, ડિબેન્ચર હોલ્ડર છે, સમયસર વ્યાજ દો, એના હિતની જાળવણી થઈ ગઈ. માલિકોને વ્યવસ્થિત નફો થવો જોઈએ, ઇન્કમ ન, ઇન્કમ થવી જોઈએ. જો ઇન્કમ ન થાય તો એ કંઈના હિતની જાળવણી નહીં થઈ. એટલે આના હિતની જાળવણી કરી. ટૂંકમાં આ બધાને કાંઈક ને કાંઈક છે. સરકારને તો કે ટેક્સ મળે છે. બરાબર, આ બધા ધંધા સાથે સંકળાયેલ વર્ગો અને એના હિત થયા. તો એના હિતની શું કરવાની છે? જાળવણી કરવાની છે. મતલબ કે એનું અહિત થવું જોઈએ નહીં. કર્મચારીને તમે સમયસર પગાર નથી દેતા. બરાબર, બબ્બે મહિનાનો એક સાથે પગાર દો છો તો તમે એના હિતની જાળવણી કરતા નથી. બરાબર, એટલે એનું અહિત થતું હોય એવું કામ તમારે નથી કરવાનું ઉચ્ચ સપાટી દ્વારા. કારણ કે આ બધે, આ બધે માલિકો છે, આ બધા કોણ કામ કરશે? આ બધા માલિકોના કામ છે. સમજાણું? આ માલિકો કામ કરે છે. એટલે અહીંયા એકમ સાથે સંકળાયેલ વિવિધ વર્ગોના હિતની જાળવણી કરવાની છે, ધારાકીય જોગવાઈઓનું પાલન કરવાનું છે. બરાબર, જે ધારાકીય એક, જે ધારાકીય જોગવાઈ, દાખલા તરીકે કર્મચારી કલ્યાણ ધારો છે, લઘુત્તમ વેતન ધારો, કે કર્મચારીને અમુક ઓછામાં ઓછો પગાર નક્કી કરવાનો, એટલો પગારને દેવાનો જ. કોઈ પણ કર્મચારીઓ, દાખલા તરીકે લઘુત્તમ વેતન 10,000 રૂપિયા છે, એટલે ગમે એ કર્મચારી એને કામ આવડે કે ન આવડે, એ તમારે ધંધાકીય એકમમાં આવ્યો એટલે મિનિમમ 10,000 પગાર દેવો પડે. આ ઓછામાં ઓછું વેતન એનું નક્કી છે એમ. એટલે આ લઘુત્તમ વેતન ધારો છે, જો આનું તમે પાલન કરો છો તો મતલબ કે ધારાકીય જોગવાઈઓનું શું કર્યું? તમે પાલન કર્યું. એ જ રીતે હું તમને એમ કહું છું કે તમે કોઈ પણ જાતની ભેળસેળવાળી વસ્તુનો ઉપયોગ નથી કરતા, સંગ્રહખોરી નથી કરતા, કાળાબજાર નથી કરતા. મતલબ કે ગ્રાહકોના હિતનું તમે રક્ષણ કરો છો. તો ગ્રાહક સુરક્ષા ધારાનું તમે શું કર્યું છે? પાલન કર્યું છે.
આ વિવિધ પ્રકારના ધારાઓ એમાં જે જોગવાઈઓ આપેલી છે એનું તમે પાલન કરો એટલે ઓટોમેટિકલી એકમ સાથે સંકળાયેલ વર્ગોના હિતની શું થઈ જશે, જાળવણી. જો કર્મચારી વેતન ધારો તમે ફોલો કરો, લઘુત્તમ વેતન ધારો તમે ફોલો કરો એટલે કર્મચારીનું થઈ ગયું, ગ્રાહક સુરક્ષા ધારો કરો એટલે ગ્રાહકનું થઈ ગયું. આમ વિવિધ વર્ગોના હિતની શું થઈ જાય છે, જાળવણી. એના માટે શું કરવું પડે, ધારાકીય જોગવાઈઓનું શું કરવું પડે, પાલન કરવું પડે. નેક્સ્ટ મુદ્દો, નેક્સ્ટ કાર્ય છે ઉચ્ચ સપાટી સંચાલનનું, કે વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલોનો અભ્યાસ કરી જરૂરી સૂચનો આપવા. તો વિવિધ પ્રકારની પ્રવૃત્તિ છે, તો વિવિધ પ્રવૃત્તિ છે એને લગતા અહેવાલો બનાવવાના લેખિત સ્વરૂપના. જુદી જુદી એક્ટિવિટીઝ કરવામાં આવેલી હોય છે કંપનીમાં, તો એનો અહેવાલ બનાવવાનો, એનો અહેવાલનો અભ્યાસ કરવાનો, અહેવાલ જે બનાવવામાં આવેલો છે એનો અભ્યાસ કરવાનો અને પછી એને લગતી જરૂરી સૂચનાઓ આપવાની. બરાબર, વિવિધ રમતગમતની પ્રવૃત્તિ કદાચ કરવામાં આવેલી હોય કંપનીમાં, કે પ્રવાસનું આયોજન કરવામાં આવેલું છે, કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, કે કોઈ પણ બીજી કોઈ પ્રવૃત્તિ કરવામાં આવેલી છે. તો વિવિધ એક્ટિવિટીઝ વિશે શું બનાવવામાં આવતા હોય છે, અહેવાલો બનાવવામાં આવતા હોય છે. એ જ પ્રમાણે કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવેલી છે તો એ કામગીરી અંગેના અહેવાલ બનાવવામાં આવતો હોય, તો એ અહેવાલો બનાવશે કોણ, તો કે એ નીચેની સપાટીવાળા, એ લોકો મધ્ય સપાટીવાળા અથવા તળ સપાટીવાળા, એ લોકો અહેવાલ બનાવશે. તો એ અહેવાલનો શું કરવાનો છે, ઉચ્ચ સપાટીવાળાએ અભ્યાસ, એનો અભ્યાસ કરી અને પછી એમાં સૂચનાઓ આપવી. મતલબ કે એમાં કાંઈ પ્રોબ્લેમ લાગતો હોય તો એ જરૂરી સૂચના આપશે કે ભાઈ હવેથી આ પ્રવૃત્તિ કરો તો એમાં આટલો ચેન્જ કરજો, કે આ પ્રોબ્લેમ આગળથી ન થાય એના માટે એની સૂચનાઓ આપશે. તો આ ઉચ્ચ સપાટીવાળા શું કરતા હોય, એ નાની 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 બાબતોમાં મિસ્ટેક ગોતતા હોય છે, કારણ કે એનું કામ જ હોય છે સૂચના આપવાનું. એટલે એ થોડી ઘણી પ્રોબ્લેમ હશે ને તો એ કહે કે ભાઈ આ વસ્તુ આમ કરો, આ વસ્તુ આમ કરો, કારણ કે માલિક છે, સૂચના આપવાના જ છે. બરાબર, એટલે એ વસ્તુ સૂચના આપશે જ, એટલે એ શું કરશે, વિવિધ પ્રવૃત્તિનો અહેવાલનો અભ્યાસ કરશે ને જરૂરી શું આપશે, સૂચના આપશે. ધંધાકીય, પાંચમો મુદ્દો છે, ધંધાકીય એકમના મુખ્ય વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવી અને તેને સત્તા અને જવાબદારીની સોંપણી કરવી. મુખ્ય વહીવટી અધિકારી એટલે કોણ થાય, તો કે મુખ્ય વહીવટી અધિકારી એટલે થાય સીઈઓ. મુખ્ય વહીવટી અધિકારી અહીંયા આવ્યો સમાવેશ, એનું ઇંગ્લિશમાં છે સીઈઓ. તો આ મુખ્ય વહીવટી અધિકારીની શું કરવાની છે, નિમણૂક. એટલે કોકને મુખ્ય વહીવટી અધિકારી બનાવવો, હવે સંચાલક મંડળમાંથી બનાવો, એમડી હોય એને બનાવો, કોઈ પણ વ્યક્તિને. એ જે ઉચ્ચ સપાટીમાં જેટલા જેટલા વ્યક્તિઓ છે, એટલે કે આ ત્રણ, બરાબર છે, આ જે ત્રણ વ્યક્તિ છે અત્યારે કોઈ આ હે નહીં, આ છે નહીં, તો હવે આ ત્રણ હશે. તો આ ત્રણમાંથી એકને શું બનાવવાનું છે, મુખ્ય વહીવટી અધિકારી. એ કામ કોણ કરશે, એ ઉચ્ચ સપાટીવાળા જ કર લે. અરે સીઈઓની મુખ્ય વહીવટી અધિકારીની નિમણૂક કરવાની, બરાબર, અને ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવી. ઉચ્ચ અધિકારી એટલે કે જે આ એમડી છે, મેનેજિંગ ડિરેક્ટર છે, જનરલ મેનેજર છે, આ બધા ઉચ્ચ અધિકારી કહેવાય. બરાબર, આ છે એ મુખ્ય વહી, આનું નામ તો આપણને આપી જ દીધું છે. ટૂંકમાં ઉચ્ચ સપાટીમાં જેટલા જેટલા વ્યક્તિઓ છે એ બધાને ઉચ્ચ અધિકારી કહેવાય. સમજાણું, બરાબર. તો મુખ્ય વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીઓની શું કરવાની છે, નિમણૂક કરવાની, અને એને સત્તા અને જવાબદારીની શું કરવાની છે, સોંપણી. બરાબર, પછી એને સત્તા અને જવાબદારી આપી દેવાની, કે આની સત્તા આટલી, આની સત્તા આટલી, એને કોઈ કામગીરી સોંપવાની, અને કામગીરી સોંપી પછી એને શું આપવાની છે, સત્તા. એટલે મુખ્ય વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીની નિમણૂક કરવી પ્લસ એને સત્તા અને જવાબદારીની શું કરવાની છે, સોંપણી કરી દેવાની છે. તો મિત્રો, છઠ્ઠો મુદ્દો છે, ડિરેક્ટરો ધંધાકીય એકમમાં ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. ડિરેક્ટર એટલે ગુજરાતી એનું શું થાય, સંચાલક. તો જે ધંધાકીય એકમમાં સંચાલકો છે એનું જ નામ કેમાં હોય છે, ડિરેક્ટરમાં હોય છે. બરાબર, સંચાલક મંડળ. તો જે સંચાલકો છે એ જ શું હોય છે, ટ્રસ્ટી હોય છે. તો આ ડિરેક્ટરો છે એ ધંધાકીય એકમમાં ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. બરાબર, ટ્રસ્ટીને જે કાંઈ કાર્ય કરવાના થતા હોય, ક્યાંય સાઇન કરવાની થતી હોય, કે કોઈ પણ જાતનું બીજી કઈ એક્ટિવિટીઝ કરવાની થતી હોય, તો આ ડિરેક્ટર છે એ જ ધંધાકીય એકમમાં શું કરે છે, ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. સાતમો મુદ્દો, સંચાલનને લગતી
જટિલ સમસ્યાઓનો અભ્યાસ કરી કાનૂની જોગ અભ્યાસ કરવો અને કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં લઈને તેનો ઉકેલ મેળવવો. સંચાલનને લગતી કોઈ જટિલ સમસ્યા છે, બહુ પ્રોબ્લેમવાળી સમસ્યા છે, કારણ કે જો નાનકડી એવી સમસ્યા હશે ને તો એનો નિકાલ છે ને જે તે વિભાગના વિભાગીય અધિકારી દ્વારા જ કરવામાં આવશે. આપણી સ્કૂલમાં પણ હું એમ કહું, કોઈ પણ સ્ટુડન્ટ અંગેનો પ્રોબ્લેમ છે તો શિક્ષક જ કરી નાખે, શિક્ષકથી ન પતે તો એચઓડીને દે, એચઓડીથી નથી પતતો તો પ્રિન્સિપાલને જવા દે, મતલબ કે એ બહુ જટિલ સમસ્યા કહેવાય, તો એ ક્યાં જાય છે, ઉચ્ચ સપાટીએ જાય છે. બરાબર, તો અહીંયા સંચાલન અંગેની જે જટિલ સમસ્યા છે, બહુ અઘરી સમસ્યા છે, એનો અભ્યાસ કરવાનો છે અને પાછો તમારે નિકાલ કરવાનો, ઉકેલ મેળવવાનો છે, પણ એ કઈ રીતે, કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને. તમારે કાયદાકીય કોઈ પણ પ્રક્રિયાનું ઉલ્લંઘન કરવાનું નથી. બરાબર, દાખલા તરીકે કોઈ પણ ટેકનોલોજી બદલાઈ ગઈ છે તો એનાથી તમને બહુ મોટા પાયે નુકસાન થઈ ગયું એમ છે, તો એ જટિલ સમસ્યા છે, એનો એ સમસ્યા છે અભ્યાસ માટે ક્યાં જવા દઈએ, ઉચ્ચ સપાટીએ. બરાબર, એટલે સંચાલનને લગતી જે જટિલ સમસ્યા છે એનો અભ્યાસ કરવો અને કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને તેનો શું કરવાનો છે, નિકાલ કરવાનો છે. પછી છે નફાની વહેંચણી, ડિવિડન્ડ, અનામત અને પુનઃરોકાણને લગતા કાર્ય કરવા. નફાની વહેંચણી કરવી. બરાબર, દાખલા તરીકે હું એમ કહું, એક કંપની છે, એનો નફો 1 કરોડ રૂપિયા છે, તો આ 1 કરોડમાંથી હું 1 પ્રમાણ કાઢું છું 90 લાખ અને 1 પ્રમાણ કાઢું છું 10 લાખ, તો આ બરાબર આ 90 લાખ કાઢ્યું એ શું બનશે, ડિવિડન્ડ, મતલબ કે એ શેર હોલ્ડરો વચ્ચે વહેંચણી થશે. તો આ નફાની મેં વહેંચણી કરી નાખી 1 90 લાખ અને 1 10 લાખ, આ નફાની વહેંચણી, એમાંથી ડિવિડન્ડ, ડિવિડન્ડ એટલે જે શેર હોલ્ડરોને વળતર સ્વરૂપે ચૂકવવામાં આવે છે એને ડિવિડન્ડ કહેવાય. તો આ શેર હોલ્ડરોને મારે વળતર કેટલું દેવાનું છે, તો કે 90 લાખ રૂપિયાનું, એટલે ડિવિડન્ડ એ નક્કી થઈ ગયું. અને પુનઃરોકાણ, પુનઃરોકાણ એટલે કંપનીને ક્યારેક કોઈ કપરી પરિસ્થિતિ આવે છે ત્યારે ઇન્કમ નથી થતી, તો ત્યારે શું કરવું, તો એના માટે હોય છે પુનઃરોકાણ. કે ક્યારેક નફો ન થાય, દર વર્ષે નફો થાય તો નફો થાય એમાંથી બધી વસ્તુ એક્ટિવિટીઝ ચાલે છે, પણ હું એમ કહું 1 વર્ષે નફો નથી થયો ત્યારે શું કરવાનું, ત્યારે ખર્ચા તો આવશે, ઉત્પાદન યંત્રને લગતા ખર્ચા આવશે. બરાબર, કર્મચારીને પગાર દેવાના આવશે. તો એ સમયે આ જે પુનઃરોકાણ કરેલું છે ને 10 લાખ રૂપિયાનું, આ દર વખતે ભેગું થશે, તો આ 10 લાખ રૂપિયામાંથી પુનઃરોકાણ કરવામાં આવે છે, એ પુનઃરોકાણ આ જે કર્મચારીનો પગાર છે, યંત્રના જે ખર્ચા છે એમાં કાઢવામાં આવે છે, એટલે પુનઃરોકાણ અને અનામત. બરાબર, આ પુનઃરોકાણ છે એનો એક ભાગ હોય છે અનામત તરીકે, એટલે કંપનીમાં રાખી મૂકવાનું હોય છે કે ભવિષ્યમાં કોઈ પણ જાતની આપત્તિ આવે એમાં વાપરવામાં આવે. દાખલા તરીકે તમે એકાઉન્ટમાં ભણ્યા છો, દેવાદાર વટાવ અનામત, ગાલખાદ અનામત. હવે ગાલખાદ એટલે શું થાય, કે ભાઈ કોઈ કર્મચારી કોઈ વ્યક્તિ છે તમને કહી દે થાય કલો પૈસા નથી દેવા, તો એટલા રૂપિયા તમને શું પડી છે, ગાલખાદ. તો આવું દરેક ભાગીદારી પેઢી કે આવી વૈયક્તિક માલિકી ગમે એ જગ્યાએ આવો બનવાનું જ છે, એટલે કંપની કે ભાગીદારી પેઢી છે ને પહેલેથી એક વસ્તુ નક્કી કરી લે, 1 રૂપિયા નક્કી રાખશે ગાલખાદ અનામતના, કે 5 લાખ રૂપિયા, મતલબ કે જ્યારે જ્યારે આવો કોઈ વ્યક્તિ કહી જાય છે કે ભાઈ પૈસા હું નહીં દઉં, જેટલા ગાલખા છે એ નફામાંથી બાદ નહીં થાય, એ બાદ શેમાંથી થશે, અનામતમાંથી બાદ થશે, જે ગાલખાદ અનામત રાખેલી છે ને એમાંથી બાદ થાય, કારણ કે નખર તો ડાયરેક્ટ નફો ઘટી જાય. બરાબર, તો આ વસ્તુ પહેલેથી જ નક્કી કરવામાં આવે છે, એટલે આ નફાની વહેંચણી, ડિવિડન્ડ, અનામત અને પુનઃરોકાણને લગતા કાર્ય કરવા. લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણયો લેવા. લાંબા ગાળાનું આયોજન કરવું, લાંબા ગાળા એટલે મિનિમમ ઓછામાં ઓછા 5 વર્ષ. બરાબર, મિનિમમ 5 વર્ષ માટેનું આયોજન કરવું અને વ્યૂહાત્મક નિર્ણય લેવા. વ્યૂહાત્મક એટલે વ્યૂહરચના અંગેના નિર્ણયો, કે ભવિષ્યમાં કામગીરી આપણે કઈ રીતના આગળ વધારવાની છે, કંપની ભવિષ્યમાં કઈ રીતના આગળ વધશે. બરાબર, જીઓ કંપની છે, ચાલુ થઈ ત્યારે આપણને ખબર છે મફરીમાં બધાને આપ્યું હતું, પછી 300 રૂપિયા નક્કી કર્યા, 309 રૂપિયા, 499 રૂપિયા, અત્યારે 555 રૂપિયા સુધીનું રિચાર્જ પૂગી ગયું છે. તો કહેવાનો મતલબ એમ છે કે આ પહેલેથી આયોજન કરી લીધેલું હોય કે આપણે સ્ટેપ બાય સ્ટેપ આટલા ભાવ વધારો કરશું, અથવા તો ભવિષ્યમાં આપણે આટલા ભાવ રાખશું. તો આ વ્યૂહરચના એક હોય છે, કોઈ પણ યુદ્ધ હોય તો યુદ્ધમાં વ્યૂહરચના હોય છે. મહાભારત તમે જોયું હોય
તો અભિમન્યુ માટે ચક્રવ્યૂહની રચના કરેલી છે. તો આ એક વ્યૂહરચના અંગેનો નિર્ણય કર્યો હોય, કોને કર્યો હોય, ઉચ્ચ સપાટીવાળા એટલે કે મેઇન વ્યક્તિ હોય. તો અહીંયા કંપની હોય ને એમાં પણ એવું જ હોય છે કે લાંબા ગાળાનું આયોજન કરવાનું છે, લોંગ ટર્મ માટેનું આયોજન કરવાનું છે, અને વ્યૂહાત્મક નિર્ણયો લેવાના છે એટલે કે વ્યૂહરચના અંગેના નિર્ણયો લેવાના. ટૂંકમાં આ બધાય કામ કોણ કરે છે? ઉચ્ચ સપાટી સંચાલન, જે કંપનીના માલિકો હોય એ. અને લાસ્ટમાં છે ધંધાકીય એકમની યોજનાઓનું ઘડતર કરવું, એનું અમલ કરવું અને એના ઉપર દેખરેખ રાખવી. ધંધાકીય એકમની વિવિધ પ્રકારની યોજનાઓનું ઘડતર કરશે, એના માટેનું બનાવશે, પછી એનો અમલ કરશે અને પછી એના ઉપર દેખરેખ રાખશે. દાખલા તરીકે કોઈ કન્સ્ટ્રક્શન કંપની છે, બાંધકામને લગતી કંપની છે, તો એક એક જગ્યાએ બાંધકામ કરવા માટેનું એક ઓર્ડર મળે છે એટલે જે તે જગ્યા માટેનો એક નકશો બનાવે છે, બરાબર. તો એ નકશો બનાવ્યો એને કહેવાય યોજનાનું શું કર્યું છે? ઘડતર કર્યું છે, આયોજન કર્યું છે, પછી એને અમલમાં મૂક્યો છે, બરાબર. કર્મચારીઓ કર્મચારી વ્યવસ્થા કરી અને બધી વસ્તુ કરી પછી એનો અમલ ચાલુ કરી દીધો, પછી એના ઉપર દેખરેખ રાખી, મતલબ કે આયોજન મુજબ જ કામગીરી થાય છે કે નહીં એ જોવે છે, એને શું કહેવામાં આવે છે? દેખરેખ. ધંધાકીય એકમની વિવિધ પ્રકારની યોજનાઓનું ઘડતર કર્યું, અમલીકરણ કર્યું અને પછી એના ઉપર શું રાખવામાં આવે છે? દેખરેખ. તો મિત્રો અહીંયા આપણે આ સંચાલનની ઉચ્ચ સપાટીના કાર્યો પૂરા કરી છે. થેન્ક યુ.